સ્વાગત છે આપ સૌનું હર્ષલ રાંકા YouTube ચેનલમાં. આપણે આજે વિશ્વના એક એવા સ્થળની વાત કરી છે કે જે એકમાત્ર સ્થળ છે કે જ્યાં લાખો કિલો ઘીનો અભિષેક થાય છે. લાખો ભક્તો છે તે આ સ્થળ ઉપર આસો સુદ નોમના દિવસે આવે છે અને અહીંના માતાજીનો દર્શનનો લાહવો મેળવે છે. એક ગુજરાતી અને ભારતીય તરીકે આપણને ખાસ ઉત્સાહ હોવો જોઈએ કે આવું તો કોઈ મંદિર છે ગુજરાતમાં કે જે આવું લાખો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે. ચાલો જાણીએ મંદિરનો ઇતિહાસ અને મંદિરના માતાજી વિશે. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 13 કિલોમીટરના અંતરે આવેલા શ્રી વરદાયિની માતાજીનું મંદિર છે. એનું નિર્માણ અનેક વાર થયું છે. આ ગામનું નામ છે રૂપાલ અને આ રૂપાલ ગામની અંદર આ મંદિર આવેલું છે. આદ્ય શક્તિમાં નવદુર્ગા પોતાના નવ સ્વરૂપ પૈકીનું બીજું સ્વરૂપ બ્રહ્મચારીણી હંસવાહિની સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. મંદિરના ઇતિહાસની પ્રથમ કથા છે, સૃષ્ટિના પ્રારંભે દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. એણે બ્રહ્માજીએ રચેલ સૃષ્ટિનો નાશ કરી સ્વયં બ્રહ્માજીને અતિ ત્રાસ આપતા તેઓએ શ્રી વરદાયિની માતાજીના પુત્રરૂપે શરણે ગયા. શ્રી માતાજીએ તેમને પુત્રરૂપે સ્તનપાન કરાવી આ સાત્વના આપી અજય દૈત્ય દુર્મદ સામે દારૂણ યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનું સ્વયં નિર્માણ કરી પોતે તેમાં સ્નાન કરી પોતાના લોહીવાળા વસ્ત્રો ધોયા અને શ્રી વરદાયિની માતાજીએ અહીંયા નિવાસ કર્યો. ભગવાન શ્રી રામચંદ્ર સાથે પણ આ મંદિરની કથા સંકળાયેલ છે. ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર પિતાની આજ્ઞા પાડવા વનમાં ગયા ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતા માતા સહિત શ્રી વરદાયિની માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી પ્રાર્થના કરતા વરદાયિની માતાજી પ્રસન્ન થયા અને ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિનું નામ એક અમોદ દિવ્ય અસ્ત્ર આપ્યું. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આ જ બાણથી અજય રાવણનો વધ કર્યો હતો. જો કેવી જબરદસ્ત સ્ટોરી છે. સિદ્ધરાજ જયસિંહ પાટણના યશસ્વી રાજવી માડવાના રાજા યશોવર્માએ અવગણના કરતા તેની સાથે વેર બાંધતા તેમણે તેઓ યશોવર્માનું વધ ન કરે ત્યાં સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞા લઈ અન્નનો ત્યાગ કર્યો અને સેના લઈ માડવા ઉપર ચડાઈ કરવા પ્રયાસ કર્યો. રાજા ભૂખના કારણે ખૂબ પીડાવા લાગ્યો. તે અરસામાં તેનો પડાવ રૂપાલના માતાજીના મંદિર પાસે હતો. રાજા અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત અવસ્થામાં નિંદ્રાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, સવારે ઉઠી ગાયના છાણાનો કિલ્લો બનાવી તેમાં અડદના લોટનું સત્રોનું પૂતળું બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે. આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે ત્યારબાદ તું માળવા પર ચડાઈ કરજે. માના આશીર્વાદથી યુદ્ધમાં યશોવર્માનો વધ કર્યો. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ રૂપાલ આવી માતાજીની પૂજા કરી નવેસરથી મંદિર બનાવી માતાજીની મૂર્તિ બનાવી પ્રતિષ્ઠા કરી. સિદ્ધરાજ જયસિંહે માતાજીને દર્શન આપ્યા હોય તેવો વડેચી તરીકે ઓળખાયા. હવે આસો સુદ નોમના દિવસે કઈ રીતે પલ્લી છે એનો ક્રમ રહે છે બરાબર તેની વાત કરીએ. એકતાનું પ્રતીક છે માતાજીની પલ્લી. આસો સુદ નોમના દિવસે ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. સવારથી જ પલ્લીના મેળાની શરૂઆત થઈ જાય છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાત પાતના ભેદભાવ વિના ઉમંગથી ભાગ લે છે. પહેલું વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડો કાપી લાવે છે. સુથાર ભાઈઓ પલ્લી ગળે છે. વાળંદ ભાઈઓ વરખડાના સોઠા બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા છાંધે છે. મુસ્લિમ પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પૂરે છે. પાંચોલી ભાઈઓ માતાજીના નિવેદ માટે સવામનનો ખીચડો બનાવે છે. ચાવડા ભાઈઓ પલ્લીની રક્ષા માટે ખુલ્લી તરવારે ઉપસ્થિત હોય છે. પટેલ ભાઈઓ પલ્લીની પૂજા આરતી કરી કુંડામાં અગ્નિ પ્રગટાવે છે અને આ રીતે પલ્લી યાત્રાની શરૂઆત થાય છે. પલ્લી યાત્રા દરમિયાન ગામના 27 ચકલાઓ આગળ પલ્લી ઊભી રાખવામાં આવે છે. લાખો ભક્તો લાખો કિલોનો ઘીનો અભિષેક કરે છે અને આ રીતે માતાજીની અને પલ્લીની આરતી કરવામાં આવે અને આમ પલ્લી યાત્રા પૂર્ણ થાય છે. માતાજીના દર્શન આપ લોકો અહીંયા કરી શકો છો બરાબર. હંસ વાહિની સ્વરૂપે બિરાજેલા છે અને જોડે અહીંયા જુઓ તો ઉપરથી ફોટો લીધામાં તમને ઘી જુઓ ઘી દેખાય. આ પલ્લી છે તે પલ્લી દેખાઈ રહી છે અને આ વખતે 2022 જે ઓક્ટોબર મહિનાની અંદર જે આસો સુદ નોમ હતી એમાં કઈ રીતે ઉત્સવ ઉજવાયો એનો વિડીયો છે તે હવે સ્ટાર્ટ થાય છે.
देखिए बड़े बड़े पकड़ा मैं।